આજથી 2000 વર્ષ પહેલા થઈ ગયેલા મહાપુરુષ જેમનું નામ હતું ભગવાન ઉમા સ્વાતીજી મહારાજ, એમણે પોતાના જીવનકાળ દરમિયાન 500 ગ્રંથોની રચના કરી છે. આ 500 માંથી આપણા કમનસીબે 495 ખતમ થઈ ગયા છે, મળતા નથી. પણ જે 5 મળે છે એ પણ એટલા અદભુત છે કે આ 5 ગ્રંથ પણ જો આજે આપણે ટકાવી રાખીએ તોય ઘણું છે. આ 5માંનો એક ગ્રંથ જેનું નામ છે પ્રસમરતિ, આ ગ્રંથની અંદર પ્રસમ રસનો મહિમા કર્યો છે. આ ગ્રંથની અંદર જેમ સંસારના જીવનના ધર્મના ક્ષેત્રની અંદર અમારે અને તમારે સંભાળવા જેવા અને સાચવવા જેવા કેટલાક કર્તવ્યો એની અદ્ભુત વાત કરી, એમાં 40મી ગાથામાં એક વાત કરી કે આ સંસારની અંદર મારા તમારા આપણા સૌ પર 3 જણાનો અત્યંત ઉપકાર છે. નંબર 1 મા બાપ છે. દુષ્પ્રતિકારો માતા પિતરવ મા બાપનો ઉપકાર છે. આપણે સમજીએ છીએ જેણે 9 મહિના પેટમાં રાખ્યા હોય, કોઈ પણ જાતના સ્વાર્થ વગર જેણે આપણને જન્મ આપ્યો હોય અને 25-25 વર્ષ સુધી જેણે આપણને પાળી પોષી મોટા કર્યા અને ભણાવ્યા, એ મા બાપનો ઉપકાર. આખી જિંદગી સેવા કરો તો પણ એનો બદલો વળી ના શકે. નંબર 2 માલિક. તમે દેશમાંથી અહીંયા આવ્યા ત્યારે તમારી પાસે કોઈ લાઈન નહોતી બિઝનેસ માટેની. તમે કોકને ત્યાં નોકરી કરી, આગળ જતા એને તમારો હાથ પકડ્યો, તમને પાર્ટનરશિપ આપી અને એથી આગળ તમે તમારી પોતાની લાઈન બનાવી દીધી. તો સૌથી પહેલો જેણે તમારો હાથ પકડ્યો, સૌથી પહેલી જેણે તમારી આંગળી પકડી, એ તમારો માલિક કહેવાય. એ માલિકનો પણ ઉપકાર ઓછો નથી. મા બાપના ઉપકારને સમજનારા આપણે આપણા માલિકના ઉપકારને નથી સમજતા. એકમાત્ર જૈન દર્શન છે કે જેણે મા બાપની સાથે સાથે પેરેલલ તમારા માલિકને પણ બેસાડ્યો છે, જે માલિકને લીધે તમે આજે બેપાંદડે થયા છો, તમારા પરિવારને તમે ચલાવી રહ્યા નભાવી રહ્યા છો. એને કદાચ તમને ક્યારેક ગાળ આપી દીધી, એને ક્યારેક તમને કદાચ બાયકોટ કરી દીધા, એને સ્વીકારીને પણ એની સામે ના બોલાય, એની સામે ના પડાય, પાછળ પણ એના માટે ખસાતું ના બોલાય, માલિક ઉપકારી છે. આગળ લખે છે, આ 2 મા બાપ અને માલિક એ માત્ર આ જન્મ પૂરતા ઉપકારી છે, પણ એક ત્રીજી વ્યક્તિ છે કે ખાલી આ ભવમાં નહીં, એ આવતા ભવની પણ ઉપકારી છે. તમે મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી એ તમારી ઉપકારી છે, અને એનું નામ ગુરુ છે. તત્ર ગુરુ ઇહ અમૂત્ર, આલોક અને પરલોક સુદુષ્કર તર પ્રતિકાર. મા બાપના ઉપકારનો બદલો હજી વળી શકે. તમે જો સંસાર છોડીને દીક્ષાના માર્ગે ચાલ્યા આવો અને તમારા મા બાપને પણ જો ચારિત્રના માર્ગે વાળી દો, તમે તમારા મા બાપના ઉપકારનો બદલો વાળી શકો છો. પણ ગુરુ જન્મ જન્મ સુધી એની સેવા કરો તો પણ તમે એના ઉપકારના બદલામાંથી મુક્ત નથી થઈ શકતા. 2500 વર્ષની એક ભવ્ય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. ભગવાન મહાવીરની પાટે સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભાવ સ્વામી, યશોભદ્ર સુરી, સંભૂતિ વિજય, ભદ્રબાહુ સ્વામી, સ્થુલીભદ્રજી, આર્ય મહાગીરી, આર્ય સુઅસ્થિત, આર્ય સુસ્થિત, આર્ય સુપ્રતિબદ્ધ સુરી, ઇન્દ્રદિન્ન સુરી, દિન્ન સુરી, આવી એક પરંપરા ચાલી છે. વર્તમાન કાળની અંદર 21 સમુદાય છે. આ 21 સમુદાયની અંદર એક એક ગચ્છાધિપતિઓ છે. દરેક ગચ્છાધિપતિઓના અંડરમાં 100, 200, 300, 400, 500, 600, 650 સાધુ ભગવંતોની શિષ્ય સંપદા હોય છે. પ્રેમ ભુવનભાનુ સમુદાયમાં આજે 650 જેટલા શ્રમણો આરાધના કરી રહ્યા છે. આમ જોવા જાઓ એક એક શ્રમણો સિતારા જેવા છે, એક એક શ્રમણો ચમકતા તારા જેવા છે. અમારા આચાર્ય મુક્તિવલ્લભ સુરીજી એક સરસ ગીત બનાવ્યું છે, પ્રેમ ભુવન ભાનુ સમુદાય માટે. પ્રેમ ભુવન ભાનુની ડાળી પર એક એક જે
પુષ્પો મહેકે ડાળે ડાળે, એક એક મહાત્મા રૂપી એક એક પુષ્પ આ ડાળોની અંદર ઝૂમી રહ્યું છે, ઝૂલી રહ્યું છે. 650 તો વર્તમાનમાં જીવંત છે, 500 થી વધારે સાધુ ભગવંતો પરલોક ચાલ્યા ગયા છે. જે કાળની અંદર પ્રેમસુરી મહારાજે દીક્ષા લીધી, આંગળીના વેઢા જેટલા છે એટલા સાધુ નતા સમુદાયની અંદર. આથી 125 વર્ષ પહેલા આંગળીના જેટલા વેઢા છે એટલા સાધુ નતા. અને એ જ પ્રેમસુરીશ્વરજી મહારાજ જ્યારે કાળ ધર્મ પામ્યા ત્યારે 350 ની શિષ્ય સંપદા જૈન સંઘને ભેટ આપીને ગયા છે. એક દિવસમાં 350 નો સ્કોર કરી દેવો સહેલો છે. એક દિવસની અંદર 350 પગથિયાઓ ચડી ઉતરી અને પાછા ચડી જવા સહેલા છે. પણ એક જિંદગીમાં સંસારના સંસારીઓને બહાર કાઢી ચારિત્રના માર્ગે વાળવા બહુ દુષ્કર કાર્ય કહેવાય. એટલે જે મહાપુરુષે પોતાનો પ્રાઇવેટ કોઈ પ્રોજેક્ટ ના બનાવ્યો, એમણે દીક્ષા લીધા પછી પાઠ પણ છોડી દીધી. બાકી આ પાઠ એટલે કેટલી મહત્વની પાઠ કહેવાય. તમારી પાસે જો શક્તિ અને લબ્ધિ હોય, તમારું જો પુણ્ય હોય, તમારી પાછળ હજારો લોકો ફરવા તૈયાર હોય, આ પાઠના મોહ અમને પણ ક્યારેક ના છૂટે. અને એ મહાપુરુષ એમણે પાઠનો મોહ છોડી દીધો, પોતાના શિષ્યોને પાઠ પર બેસાડ્યા. એમણે શિષ્યોને એક્ટર બનાવી પોતે ડાયરેક્ટર બન્યા, પડદા પાછળના હીરો. આ સભામાં જે યોગ્ય વ્યક્તિ આવે એને પકડી લેતા, એને બેસાડતા, વૈરાગ્યનો માર્ગ બતાવતા અને ધીમે ધીમે તૈયાર કરી ચારિત્રના માર્ગે પહોંચાડતા. રામચંદ્ર સુરી મહારાજથી શરૂ થયેલા એમના શિષ્યો ટોટલ 17 શિષ્યો હતા. પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજે 350 આપ્યા, પણ પોતાના કેટલા હતા? 17. હા, 3.5 કરોડ રૂપિયા તમને મળ્યા હોય અને તમને કહેવામાં આવે તમારે જેટલા જોઈએ એટલા રાખી લો પછી આપી દો, અને એ વ્યક્તિ ખાલી 17,000 રાખે અને બાકી બધા વેચી દે, આ જૈન સંઘમાં જોવા મળે. એમની પાસે દીક્ષા લેવા આવનારાને પણ એ ક્યાં મોકલી દેતા? જાઓ રામ વિજય ના થાવ, જાઓ ભાનુ વિજય ના થાવ, એમ બીજાને પોતે સોંપી દેતા. એવા પ્રેમસુરી મહારાજ 17 શિષ્યો, એક સે બળકર એક, ચાહે જંબુસુરી હોય, ચાહે આપણા હિરસુરી મહારાજ. તમે ના ઓળખો, ઓળખો હિરસુરી મહારાજ કોણ? તમને હિરસુરી મહારાજ કયા યાદ આવે? 400 વર્ષ પહેલા થયેલા અકબરના પ્રતિબોધક હિરસુરી. એક હિરસુરી મહારાજ હમણાં થયા. હવે હું તમને સમજાવું એ કોણ. આપણા જ હલારી સમાજના પૂજ્યપાદ લલિત શેખર સુરી મહારાજ, રાજ શેખર સુરી મહારાજ અને વીર શેખર સુરી મહારાજ, આ ત્રિપુટીએ જેમની નિશ્રામાં વર્ષો સુધી રહી આરાધના કરી એ લલિત શેખર મહારાજના ગુરુ કોણ? હિરસુરી મહારાજ. અને એમના ગુરુ કોણ? પ્રેમસુરી મહારાજ. એટલે લલિત શેખર મહારાજ પ્રેમસુરી મહારાજના પ્રશિષ્ય કહેવાય. ચંદ્રશેખર મહારાજ તો એમના કાકા થાય, લલિત શેખર મહારાજ એ હિરસુરી મહારાજના શિષ્ય. અને હિરસુરી મહારાજ પ્રેમસુરી મહારાજ, એ હિરસુરી મહારાજ જંબુસુરી મહારાજ ચંદન વિજયજી હતા, જેણે જીવનમાં 21 માસ ખમણ કર્યા હતા. એવા એક કુલચંદ્રસુરી મહારાજ 17માંથી એક શિષ્ય અત્યારે જીવતા છે. પ્રેમ સુરીશ્વરજી મહારાજના 17માંથી એક જ શિષ્ય છે. અને રાજસ્થાન પિંડવાડા વાળા બેટા એ ક્યાં પિંડવાડાના કુલચંદ્રસુરી મહારાજ ક્યાં છે અત્યારે? સુરતમાં. આજે સુરતના એ ભગવાન બની ગયા છે. ચાહે ઉમરા, ચાહે અઠવા લાઈન્સ, ચાહે અઠવા ગેટ, ચાહે કૈલાસનગર, દરેક જગ્યાએ દરેક સંઘો એમને ભગવાનની જેમ માને છે. ગચ્છાધિપતિ જયગોત સુરી મહારાજ એમને કહી ગયા, તમારે હવે સુરત ક્યારે છોડવાનું નહીં, તમારે સુરતમાં જ રહેવાનું. હું ન ભૂલતો છેલ્લા 5-7 વર્ષથી એ સુરતમાં જ ચોમાસા કરી રહ્યા છે. આવા અનેક રત્નો છે, એમાંના એક એટલે પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજય મહારાજ. ચંદ્રશેખર મહારાજ સંસારમાં હતા ને ત્યારે પણ શ્રીમંત હતા.
એમનો વૈભવ, એમની શ્રીમંતાઈ ને તમને બતાવું, એના પછી હું તમને એમના શ્રવણ જીવનના પાંચ વૈભવ બતાવીશ. પણ એ શ્રવણ જીવનના પાંચ વૈભવના માલિક તો હતા, પણ સંસારમાં કઈ ઓછા વૈભવ નતા. મૂળ રાધનપુરના, રાધનપુર એટલે કેવું ગામ કહેવાય ખબર છે? અત્યંત ધર્મિષ્ઠ ગામ. ગુજરાતની અંદર ત્રણ ગામ એવા છે જે ગામમાં કોઈ પણ ઘરમાં તમે આંખ મીચીને પ્રવેશ કરો પછી તમારે પહેલો પ્રશ્ન નહીં પૂછવાનો, બીજો પ્રશ્ન. પણ મારા સાહેબ પહેલો કયો? એ તો કયો પહેલો? એ તમારા ઘરમાંથી કોઈએ દીક્ષા લીધી છે? આ પહેલો પ્રશ્ન એ નહીં કરવાનો, સીધો જ બીજો પ્રશ્ન પૂછવાનો. બીજો પ્રશ્ન કયો આવે? તમારા ઘરમાંથી કેટલી દીક્ષા થઈ છે? કેટલી દીક્ષા થઈ એનો મતલબ શું? મિનિમમ એક તો થઈ જોઈ. બોલો, ગયા છો આવા ત્રણ ગામ? દીવ, દમણ ને ગોવા જાવું છે, દાદરા નગર હવેલી ને સેલવાસ જાવું છે, તમારે કુલુ મનાલી ને ઉટી જાવું છે. આ તમારા માટે ત્રણ ત્રણ તીગડા હોતી આવ્યું છે. દીવ, દમણ ને ગોવા, ફિરંગી બેઠા રોવા, દાદરા નગર ને હવેલી ગયા છો? દેરાસર છે આપણા, મને દાદરા વાળા વિનંતી કરતા હતા, સેલવાસ વાળા વિનંતી કરતા હતા. આ બધા કેન્દ્ર શાસિત રાજ્યો હોવા છતાં 50-50 ઘર છે, ભગવાનનું દેરાસર છે, મહાત્માનો સત્સંગ નથી મળતો. તો આ ત્રણ ગામ એવા છે જે ગામની અંદર તમે ઘરમાં આંખ મીચીને પ્રવેશ કરો તમને 100% કેસે. મારા કાકાએ લીધી છે, મારા મામાએ લીધી છે, મારા ફુવાએ લીધી છે, મારી માસીએ લીધી છે, મારા ભાઈએ લીધી, મારા પપ્પાએ લીધી, મારી મમ્મીએ લીધી. એવું એક ઘર નહીં હોય કે જે ઘરની અંદર દીક્ષા ના થઈ હોય. હું ગયો હતો આ ત્રણ ગામમાંથી એક ગામ વડોદરા પાસે છે જેનું નામ છાણી. આ છાણીની અંદર હું પહેલી વાર દીક્ષા લઈને ગયો. મારો પર્યાય ખાલી 4 વર્ષનો, મને ખબર નહીં છાણીનું આવું પાણી. એટલે હું તો સવારના પોરમાં ઓરવા માટે નૌકારસીનો સમય થયો ને ગયો. એ ઘરમાં જે બી એન્ટ્રી મારી, 3-3.5 વર્ષનો એક પપ્પુડો બહાર આવ્યો. કાકા મહારાજ, મેં કીધું અહીંયા મારો ભત્રીજો ક્યાંથી આવી ગયો? ભિવંડીમાં હજી કોક ભત્રીજો કીએ તો સમજ્યા, આવા બેઠા છે અહીંયા ઘણા ભત્રીજાઓ. ઈ હજી કાકા મહારાજ બોલે તોય સમજ્યા, છાણીમાં વળી હાલારી કોણ આવી ગયો? હજી એ આશ્ચર્ય સમે ત્યાંથી બીજો એક સ્વીટુડો આવ્યો. મામા મહારાજ, ઓલો કાકો ગયો તો મામો બનાવ્યો. અને તોય હું અંદર ગયો રસોડામાં, ત્યાં 2.5 વર્ષની એક પિંકી ટેણકી ઈ બહાર આવી. મને શું કે ખબર? ફૈબા મારા, મેં કીધું બાપરે બાપ, કાકા ને મામા સુધી બરાબર, આ ફૈબા ક્યાંથી બરાબર? મને થયું આ ધરતી માર્ગ આપે તો અંદર સમાય છે. ઓલા બેન રસોડામાંથી બહાર આવ્યા, મને કે મહારાજ સાહેબ ચિંતા નહીં કરો, અમારા ઘરમાં જેટલા મહારાજ આવે ને આ ત્રણ ટપુડાઓ, એકને કાકા કે, એક મામા કે, અને ફૈબા. પણ મેં કીધું એમ કેમ, આનું કારણ શું? ત્યારે મને ખબર પડી, બેન કે જેણે તમને કાકા કીધા એ છોકરાના કાકાએ દીક્ષા લીધી છે, જેણે તમને મામા કીધા એના મામાએ દીક્ષા લીધી છે, અને જે બેબલીએ તમને ફૈબા કીધા એની ફૈબાએ તમે નહીં, જેટલા મારા સાહેબ આવે આ ત્રણ જણા આ જ વાત કરતા હોય. મને થયું આ ધરતીની ધૂળ આપણા માથા પર ચડાવવી જોઈએ અને કેવું જોઈએ. મૃત્તિકે હરમે પાપમ, આ ધરતીની ધૂળ, ધન્ય ધરતીની ધૂળ આપણા માથા પર ચડાવીએ ને તો એ આપણા પાપ દૂર થઈ જશે. છાણી નંબર 2 ડભોઈ, બે વડોદરાની આજુબાજુમાં જ છે. ઘણીવાર વડોદરાથી જામનગરની ટ્રેન પકડતા હશો, મુંબઈથી વડોદરા ઉતરી જતા હશો, તો વડોદરાથી કેવડિયા જવાને બદલે ક્યારેક છાણી અને ડભોઈ જાઓ. ભલે ત્યાં કોઈ ઓળખે નહીં, પણ ત્યાં દેરાસર છે. 108 પાર્શ્વનાથમાં જેના નામ આવે એવા લોઢણ પાર્શ્વનાથ, ગર્ભાવતી પાર્શ્વનાથ આ ડભોઈની અંદર છે. અને ત્યાંની ધૂળ મસ્તક પર ચડાવો, ત્યાંના શ્રાવકોને પ્રણામ કરો અને ત્યાંથી રાધનપુર જાઓ. રાધનપુર ડગલા બંધ સાધુ સાધ્વી મુક્તિચંદ્રસુરી મહારાજ
રામચંદ્ર સુરી મહારાજના જેઓ શિષ્ય હતા, સિંહ ગર્જનાના સ્વામી કહેવાય આ મુક્તિચંદ્ર સુરી મહારાજ ત્રિપુટી હતી. 15 ઓગસ્ટે મેં તમને જુદી જુદી ત્રિપુટી ગણાવી હતી. એ હતા સાવરકર, વિનાયક દામોદર સાવરકર, એનો ભાઈ ગણેશ સાવરકર. હવે એ ત્રિપુટીને ભૂલો, આ ત્રિપુટી મુક્તિચંદ્ર સુરી, મલયચંદ્ર સુરી, રવિચંદ્ર સુરી, બધા રાધનપુરના રત્નો હતા. એટલે રાધનપુર માટે તો મહાપુરુષો એમ કહેતા રાધનની રાની આગળ આ લગાવી દો, રાની આગળ આ લાગે, આખું નામ શું થાય? આરાધનપુર. આ રાધનપુર નહીં, આરાધનપુર, જ્યાં ઘર ઘરમાં દીક્ષા છે, જ્યાં 25 દેરાસરો છે, જ્યાં એક સંખેશ્વર પાર્શ્વનાથ તો એવા છે કે તમે ઓરિજિનલ સંખેશ્વર ને આ સંખેશ્વર બેને જુઓ તો ભૂલ ભૂલામણીમાં પડી જાઓ. ડિટ્ટો તમને વઢિયારના સંખેશ્વરની યાદ અપાવે એવા અદ્ભુત છે. જ્યાં જગતગુરુ હીર સુરી મહારાજની પ્રતિમા છે, બહુ પ્રાચીન. આવા તો 25 જિનાલયો, અનેક ઉપાશ્રયો, જ્યાં ગુરુ મંદિરો, ગુરુ મૂર્તિઓ છે, અને જ્યાંના શ્રાવકો પણ મુંબઈમાં આવી નામ કમાણા એવા રાધનપુરના આ ચંદ્રશેખર મહારાજ. આખો પરિવાર તમારી જેમ ગામડું છોડીને મુંબઈ આવ્યો, અને મુંબઈની અંદર 2 જગ્યાએ એમના ઘર, એક જુહુ પાસે અંધેરી અને બીજું વાલ્કેશ્વર. વાલ્કેશ્વરમાં ઢાળ ઉતરીને પાછળ દરિયા કિનારે આવો ને ત્યાં એમનું મોટું ફ્લેટ બિલ્ડિંગ, એ બિલ્ડિંગમાં એમનું ઘર. જન્મથી જ ગર્ભ શ્રીમંત હતા. એમના મોટા પપ્પા જેનું નામ જીવાભાઈ પ્રતાપસિંહ, એમને ખિતાબ મળ્યો તો રાવ બહાદુર, અંગ્રેજોના સમયની અંદરનો એ શ્રીમંત માણસ. શેરબજારની અંદર એમના નામ બોલાતા, સિક્કા ચાલતા એવા રાવ બહાદુર જીવાભાઈ પ્રતાપસિંહના નાના ભાઈ કાંતિભાઈ, અને કાંતિભાઈનો દીકરો જેનું નામ ઇન્દ્રવદન. 2 ભાઈ, એકનું નામ પ્રફુલ, બીજાનું નામ ઇન્દ્રવદન. 2 બહેન, એક સાધ્વી શ્રી મહાનંદા શ્રી બન્યા, અને બીજા એક બેન હતા નીરુબેન, એ હમણાં જ 4-5 વર્ષ પહેલા દેવલોક થઈ ગયા. મહાનંદા શ્રી આજે પણ અમદાવાદની અંદર તપોવન વગેરેમાં અલગ અલગ જગ્યાએ ચોમાસાઓ કરે છે. આપણે ગર્વ લેવા જેવો હાલારી હોય કે સાધ્વીજી પાસે એક હાલારી છોકરીએ દીક્ષા લીધી છે, મહાનંદા શ્રીજી પાસે એટલે ચંદ્રશેખર મહારાજના બેન મહારાજ પાસે, અને એ સાધ્વીજી ઉપર ચંદ્રશેખર મહારાજના 4 હાથ છે. આજે સાધ્વીજીઓની અંદર જો લેડી ચંદ્રશેખર કહી શકાય એવી એ સાધ્વીજી છે. તપોવનમાં જ્યારે છોકરીઓની શિબિર થાય ત્યારે 250-250 તો આમ રમતા રમતા છોકરીઓના નામ આવી જાય. એક એક શિબિર ઓછી પડે એટલે સમરમાં 2 શિબિર કરવામાં આવે, અને એકલ પંડે સાધ્વીજી આજે છોકરીઓને સદાચાર સંસ્કૃતિથી લઈ સંયમના પાઠ શીખવાડે છે. આ ચંદ્રશેખર મહારાજનો પ્રતાપ છે. એવા એ ઇન્દ્રવદન મુંબઈની અંદર સ્કૂલ ભણીને કોલેજમાં, કીધું ને હમણાં એ કોલેજમાં જતા તો ગાડીમાં જતા, આજથી 90 વર્ષ પહેલા જેના ઘરમાં એમ્બેસેડર હોય કેવો શ્રીમંત કહેવાય, કેવો શ્રીમંત. અને છતાં એમની ધર્મની શ્રદ્ધા જુઓ, એ કોલેજમાં જાય તો પગમાં ચપ્પલ ના હોય, ચપ્પલ વગર તમે ઘરમાંથી બહાર નીકળો. મને એક જણ કીધું હતું કે અમે જો ભૂલમાં ચપ્પલ રહી ગયા હોય ને આખા ગામમાં ઢંઢેરો પીટાય, દીક્ષા લેવા લાગે છે. એક ચપ્પલ ના પહેરો એટલે દીક્ષા, એક માથાના વાળ સરખા ના હોય એટલે દીક્ષા, એક વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં તમે આવો એટલે દીક્ષા, સસ્તી છે એટલે દીક્ષા. એ પગમાં ચપ્પલ નતા પહેરતા અને કપાળમાં ચાંદલો કરતા. કોલેજિયન લોકો એમને ભગત કહીને ચીડવતા. કુછ ચંદ્રશેખર મહારાજે ઘણી વાર પોતાના પ્રવચનમાં કીધું છે કે હું આમ ચાંદલો કરીને નીકળું એનો ફાયદો શું થાય? ગંદા દોસ્તો ગંદા મિત્રો આપણાથી દૂર થઈ જાય, કે ભાઈ આ તો ભગત માણસ આપણી ટીમમાં ના આવે, જે સારા લોકો છે એ આપણા સર્કલની અંદર આવી જાય. ચંદ્રશેખર મહારાજના ગુણાનુવાદ કરવાના, આપણા જીવનમાં શું ઉતારવાનું,
એમના જીવનમાંથી એકાદ ગુણ પણ જો આપણા જીવનમાં ઉતરે તો આજના ગુણાનુવાદ સફળ કહેવાય. એ ગરમ પાણી પીતા એ જમાનાની અંદર, અને ગરમ પાણી કોલેજમાં તો મળે નહીં, એટલે પાણીનો કુંજો ઘડો, એને ઓલું રાજસ્થાનીઓ હોય છે ને ખાખી રસીવાળા કાંઠાવાળા દોરડા, એની અંદર એ ઘડો રાખવાનો પાણીનો, અને પછી કોલેજમાં જવાનું, જ્યારે જોઈએ ત્યારે એમાંથી પાણી પી અને પોતાનો ગ્લાસ રૂમાલથી લૂછી નાખો. કારણ કે સંસારી હતા ત્યારથી એમને જીવવિચારની ખબર હતી. બે ઘડી જો એઠું પાણી રહી જાય તો એમાં અસંખ્ય સમૂર્છિત મનુષ્યો થઈ જાય, એવી વિરાધના મારે નથી કરવી. પણ તમારા આજુબાજુવાળા તમારી ઠેકડી ઉડાવે, ઉડાવવા દો. એના માટે અસંખ્ય જીવોની વિરાધના કરાય ના કરાય, એમના કાનમાં એકવાર જીવડું ચતુર્યું. જીવડું હવે જીવડાને ન કાઢે તો કાનના પડદાને ડેમેજ થાય એમ હતું. નાની ઉંમર હતી, ઘરની અંદર નોકર ચાકરોનો પાર નહોતો, અને એમને જ્યારે પીડા થઈ ખબર પડી એટલે નોકરો એમને પકડવા દોડતા હતા. એ સમજી ગયા પકડશે અને અંદર તેલ નાખીને ઓલા જીવડું મરી જશે, અને જો એ મરી જશે તો મને પીડા બહુ થશે. પોતાના કાનની પીડા સહન કરી લીધી, પણ એક જીવડાને મરવા નહોતો દીધો. આ કરુણા જિંદગીના છેલ્લા દિવસ સુધી રહી, તપોવનની અંદર એક રાત આખી રાત પોતે જાગતા હતા, કારણ કે ક્યાંકથી એક કૂતરાનો રડવાનો અવાજ આવતો હતો. કરુણાના સાગરા મહાપુરુષ, એની કરુણા ક્યાં સુધી પહોંચી? ખાલી મનુષ્ય સુધી નથી પહોંચી, એ કૂતરા સુધી પહોંચી હતી. એ કૂતરાનો અવાજ, આખી રાત રડતા કૂતરાને જોઈ સવારે બોલાવી લીધા યુવાનોને, અને કીધું શું કરો છો તમે? તમને આ રાત આખું એનું રુદન સંભળાતું નથી? હું આખી રાત જાગતો રહ્યો. સવારે કૂતરાને શાંતિ થઈ, પછી એમને શાંતિ થઈ. આવી કરુણા એ સંસારીપણાથી લઈને બેઠા, આવી ફાટ ફાટ કરતી યુવાની હોય, એમનો સંસારીપણાનો ફોટો જોયો હોય તો કોઈ હીરોને ટક્કર મારે એવા સરસ રૂપાળા હતા. અને એ ચંદ્રશેખર મહારાજ મુંબઈની અંદર જ્યારે 2005 2007 અને 2006ના શેષ કાળમાં ભાનુ વિજયજીના પ્રવચનો શરૂ થયા, એક પછી એક મુંબઈના યુવાનો એ પ્રવચનમાં દોડવા લાગ્યા. લાલબાગ સિપિટેન્કના હોલની અંદર ચારે બાજુથી વિસ્તારો, ખોજાના માળામાંથી, ઝવેરી બજારમાંથી, ગોડીજીમાંથી, વાલકેશ્વરમાંથી યુવાનો આવી આવી પ્રવચન સાંભળતા, અને 2006થી એક પછી એક વિકેટો પડવાની શરૂ થઈ. એની શરૂઆત આપણા ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ એમના પિતાની સાથે એમણે દીક્ષા લીધી 2006, પછી તો 2007, 2008માં તો આમ લાઈન લાગી ગઈ. એની પહેલાં ધર્મજીત સુરી મહારાજ, રાજેન્દ્ર સુરી મહારાજ, ભદ્રગુપ્ત સુરી, ધર્મગુપ્ત વિજયની દીક્ષા થઈ ગઈ, અને 2008ની અંદર જીતેન્દ્ર સુરી મહારાજ, ગુણરત્ન સુરી મહારાજ, હેમચંદ્ર સુરી મહારાજ, જયશેખર સુરી મહારાજ, યોગેન્દ્ર વિજય મહારાજ, અને એક હતા ચંદ્રશેખર વિજય મહારાજ. 2008 વૈશાખ છઠનો દિવસ, ભાઈખરા જેવું તીરથ અને પ્રેમસુરી મહારાજ જેવા દીક્ષાદાતા હતા, એમનો વરઘોડો નીકળ્યો ત્યારે એક મુસલમાન આવ્યો અને એમને દીક્ષાનું વર્ષિદાન આપતા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અરે યે તો શેર બજાર કે આદમી કા લડકા હૈ ઓર યે સંન્યાસ કે માર્ગ પર જા રહા હૈ. એમને જોઈને જિંદગી ભર માટે માંસાહાર છોડી દીધો. આ કાળની અંદર 3-4 દીક્ષાઓ જબરદસ્ત થઈ છે. આ સદીની અંદર, આ સદીમાં 4 દીક્ષા એવી ગજબનાક થઈ છે, અને એમાં પહેલી દીક્ષા અમારા સાધ્વીજી ભગવંતોના ગચ્છનાયક જેને કહી શકાય એવા યશોદેવ સુરી મહારાજ, અમદાવાદના હતા. પતાસાપોળ જોયું, મહાવીર સ્વામીનું ભવ્ય દેરાસર, એની સામે પતાસાપોળ, ત્યાં એમનો મોટો બંગલો હતો. આ યશોદેવ સુરી મહારાજ અત્યંત શ્રીમંત, અને પ્રેમ સુરી મહારાજે એમની વિકેટ પાડી,
અને એમણે દીક્ષા લીધી ત્યારે વલ્લભસુરી મહારાજ, નામ તો સુનાય ને વલ્લભસુરી, પંજાબ કેસરી, આ વલ્લભસુરી મહારાજ બોલ્યા, ઈસ કાલ કે સાલી ભદ્ર કી દીક્ષા હો રહી હૈ. હા, સાલી ભદ્ર ક્યારે થયો તો ખબર છે ને, ક્યારે થયો, ક્યારે થયો, ખાલી લખવાનું. શાલીભદ્ર માટે બે મિનિટ પાછું બોલી શકો ને, એમને મળે રીતિ. શાલીભદ્ર માટે બે મિનિટ બોલતા ના આવડે, શાલીભદ્ર ક્યારે થયા એ તો બોલો. ભગવાન મહાવીરના સમયમાં શું ઉતરતી હતી? 99 પેટી. તમને તો એક જ 99માં રસ છે, પાલીતાણા 99. ના ના, આ 99માં રસ છે. એ 99 કરું ને આ 99 ઉતરે એમ ને. શિષકાલ કે શાલીભદ્ર કી દીક્ષા હો રહી હૈ. વલ્લભસુરી મહારાજ જેવા વિદ્વાન આચાર્ય જયસિંહભાઈની દીક્ષા વખતે આવા શબ્દો બોલે એના પરથી સમજી જાઓ કેવા શ્રીમંત છે. એના પછી બીજી દીક્ષા થઈ સીધી ચંદ્રશેખર મહારાજની. ભાઈખલાથી વરઘોડો, સોરી, મુંબઈથી નીકળેલો ગોડીજીથી હશે અને ભાઈખલા જઈને ઉતર્યો, એવો જબરજસ્ત વરઘોડો અને એવી છબરી દીક્ષા. એના પછી ત્રીજી દીક્ષા અમદાવાદમાં નવરંગપુરામાં સરદાર સ્ટેડિયમની અંદર થઈ. એ પણ મહાત્મા એક બે વર્ષ પહેલા કાળ કરી ગયા. કોણ? અતુલ ઝવેરી, પાલનપુર વડગામનો, જેનું નામ શું હતું? હિતરુચિ વિજય. અને એના પછી હમણાં 5 વર્ષ પહેલા ફરી એકવાર અમદાવાદના વિશાળ ગ્રાઉન્ડની અંદર જેમની દીક્ષા થઈ, મૂળ મંડારના રહેતા હતા દિલ્હીમાં, જેમનું નામ હતું ભવરભાઈ, જેમણે દીક્ષા લીધી અને શું બની ગયા? ભવ્ય રત્ન વિજય. આ ચારની દીક્ષા જિન શાસનના સૈકામાં વખણાઈ ગઈ છે. અને મજા જુઓ, આ ચારે ચાર પ્રેમસુરીશ્વરજી મહારાજના સમુદાયમાં છે. યશોદેવસુરી મહારાજ ને પ્રેમસુરી મહારાજના પટ્ટધાર, ચંદ્રશેખર મહારાજ પ્રેમસુરી મહારાજના શિષ્ય, હિતરુજી વિજય પ્રેમસુરી મહારાજના પ્રશિષ્ય, અને ભવ્ય રત્ન મહારાજ એટલે પ્રેમ ભુવનબાનુ સમુદાયના ગુણરત્ન સુરી મહારાજના ચંદ્રશેખર મહારાજની દીક્ષા થઈ. એમની દીક્ષા વખતે 3 નામ વિચાર્યા હતા. એક હતું લબ્ધિ વિજય, બીજું હતું હેમચંદ્ર વિજય, જે અમારા ગુરુદેવે એમના પછી બરાબર 15 દિવસે દીક્ષા લીધી છે. એ જ ભાઈખલામાં એમણે વૈશાખ બાદ 6 ના લીધી, આમણે જેઠ સુદ 5 ના લીધી. હેમચંદ્ર વિજય પણ કેન્સલ થયું. એમનો નાનો ભાઈ હતો પ્રફુલ, એ બેઠો હતો દીક્ષા વખતે. અને એની ઈચ્છા એ વખતે એવી હતી કે મારા ભાઈ મહારાજનું નામ ફ્રીડમ ફાઈટર પરથી રાખવામાં આવે. મેં પરમ દિવસે કીધું હતું ને કે વર્તમાન કાળમાં જૈન સંઘની અંદર દેશ દાજ અને રાષ્ટ્ર ધર્મ માટે સૌથી વધારે કોઈ બોલ્યું હોય એક જ મહાત્મા હતા અને એનું નામ ચંદ્રશેખર. એ પ્રફુલ એ નીચે બેઠો હતો, નામ પડવાની તૈયારી હતી. 3 નામ સિલેક્ટ કરવામાં 3માંથી એકનું સિલેક્ટ કરવાનું હતું અને એણે જઈને કીધું, મારા ભાઈ મહારાજનું નામ ચંદ્રશેખર રાખો. કારણ કે એ વખતે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એની સાથે સાથે કોનું નામ લેવાતું હતું? ચંદ્રશેખર આઝાદ. જોયો છે ને એનો ફોટો? આ મૂછ પરતાવ દે તો એનો ફોટો છે. એ ચંદ્રશેખર આઝાદ ઉપરથી એની ઈચ્છા હતી, મારા ભાઈનું નામ ચંદ્રશેખર. પ્રેમસુરી મહારાજે ઓકે કર્યું અને જે વૈશાખ વદ 6 2008 ભાઈખલાની અંદર ઇન્દ્રવદનનું નામ શું પડ્યું? ચંદ્રશેખર. દીક્ષા જલ્દીથી નથી મળતી, એ કાળની અંદર જલ્દીથી દીક્ષા નથી મળતી. દીક્ષા લેવા માટે વાલ્કેશ્વર મુંબઈથી ભાગી ગયા હતા. એમના એક મિત્ર હતા, એણે એમને છુપાવી દીધા. સુરત ગયા છો? સુરત, સુરતથી 10 કિલોમીટર પર એક ગામ છે રાંદેર, ત્યાં પણ ભગવાન પાર્શ્વનાથનું 108નું એક દેરાસર છે. આ રાંદેરમાં એક ભાઈના ઘરે 2 દિવસ સુધી આ ઇન્દ્રવદન છુપાયેલો રહ્યો. જીવાભાઈએ ચારે બાજુ તપાસ કરી, જેની પહોંચ સરકાર સુધી હોય એ તપાસ કરવામાં કઈ બાકી રહે ખરું? 2 દિવસમાં તો આખું ઘર ઊંચું નીચું થઈ ગયું. અને એ વખતે તો કોલના જમાના હતા. કયા કોલ? લાઇટનિંગ કોલ. એટલે ઓલાએ અહીંથી
ઇન્દ્રવદને જવા દીધું, હું ત્યાં આવું એક જ શરતે, મારી દીક્ષાની હા પાડો તો, નહીં તો હું નહીં આવું. એ તરત ખબર પડી. બીજો કોલ થયો, ઓકે તું એકવાર ઘરે તો આ નહીં, એ રીતના તમે મને ફસાવશો તો હું નહીં આવું. અને જીવાભાઈ નમ્યા, ઝૂક્યા, અને પછી ઇન્દ્રવદન આવ્યા અને દીક્ષા. એક વૈભવ છોડી હવે પાંચ વૈભવના માલિક બનશ. સંસારમાં હતા તો ખાલી શ્રીમંતા એટલે સંપત્તિનો વૈભવ હોય, સાધુ જીવનમાં કેટલા પ્રકારના વૈભવ હોય છે. દીક્ષા લીધા પછી એમણે ધૂણી ધખાવી, શનિ વિદ્યા વૈભવ જ્ઞાનની ધૂણી ધખાવી દીધી. અહીં બેઠેલાઓને કહી દઉં, 40 વર્ષથી લગાવીને 80 વર્ષની ઉંમરના ચંદ્રશેખર મહારાજને ઘણા બધા ઓળખે છે, બરાબર. પણ એમણે 20ની ઉંમરે દીક્ષા લીધી, 20 થી 40ની ઉંમરમાં શું કાર્યો કર્યા છે એ કેટલાને ખબર છે. 20 થી 40ની ઉંમરમાં એ જતા રહ્યા ભૂગર્ભમાં. દીક્ષા પહેલા જેમ એક છુપાઈ ગયા ને, એમ તમારા લોકોથી એ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. પ્રેમસુરી મહારાજને એમણે કહી દીધું, ગુરુદેવ આપને જે ગમે એ મારે કરવાનું. ગુરુએ કીધું, તું જેટલો સ્વાધ્યાય વધારે કરીશ એટલો હું રાજી થઈશ. યાદ રાખજો શિષ્યની વ્યાખ્યા શું, બહુ ગાથા કરે એ સારો શિષ્ય ના, ગુરુને જે ગમે એ જે કરે એનું નામ શિષ્ય છે. સંસ્કૃતમાં બહુ સરસ વ્યાખ્યા કરી છે, શિષ્ય સ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમારે મારું અનુશાસન કરવાનું છે, તમે જે કહો એ મારે કરવાનું એનું નામ શિષ્ય છે. અને એ જ વિનય છે, તમારા સ્કૂલના પાટિયા ઉપર બ્લેકબોર્ડ ઉપર ઓલા સૂત્ર લખેલા હોય છે ને સુવાક્યો, એમાં એક સુવાક્ય કયું આવે, વિદ્યા વિનયન શોભતે, બસ પતી ગયું. વાંચી લેવાનું, ગોખી લેવાનું, બોલી લેવાનું, એનો મિનિંગ તો બોલો. વિદ્યા વિનયન શોભતે, વિનય હોય તો જ વિદ્યા ચડે, વિનય ના હોય લાખ પ્રયત્ન કરો એ વિદ્યા નકામી. એમનો વિનય એ હતો, મારા ગુરુ પ્રેમસુરી દાદાને જે ગમે એ મારે કરવું, અને પ્રેમસુરી મહારાજને જેટલો વધારે સ્વાધ્યાય કરો એ ગમે. મચી પડ્યા. એમણે વ્યાકરણ ગોખ્યું, જેણે એમને વ્યાકરણ ભણાવ્યું હતું એ પંડિત જયંતિભાઈએ મને વ્યાકરણ ભણાવ્યું. એમણે વ્યાકરણ ગોખ્યું, એમણે નવ્ય ન્યાય ભણ્યા. નવ્ય ન્યાય અમદાવાદનો એક પંડિત હતો દુર્ગાનાથ જહા. આ દુર્ગાનાથજી જહાને એક સ્કોલરે પૂછ્યું, આજ સુધીમાં તમે ઘણા બધા જૈન સાધુને ભણાવ્યા, એમાં સિરિયસલી ભણ્યા હોય તમારી પાસે એવા નામો આપો. ત્યારે એમણે ત્રણ નામ આપ્યા, દુર્ગાનાથજીએ ત્રણ નામ આપ્યા. નંબર એક જંબુ વિજયજી મહારાજ, ખબર છે જંબુ વિજયજી, વિશ્વની 17 ભાષાઓ ભણેલા, નવ્ય ન્યાય પ્રાચીન દર્શનના ખા હતા. નંબર બે એણે જે નામ આપ્યું, ચંદ્રશેખર મહારાજ. અને નંબર ત્રણ જય સુંદર વિજય, જેઓ ગચ્છાધિપતિના શિષ્ય, અત્યારે મહેસાણામાં ચોમાસું છે. આ ત્રણ માટે દુર્ગાનાથજી કહેતા, મારી પાસે સેંકડો ભણ્યા હશે પણ એકદમ ડિવોટેડ થઈને ભણેલા ત્રણ, અને એમાં કોણ હતા, ચંદ્રશેખર મહારાજ. એ ચંદ્રશેખર મહારાજે શરૂઆતના 20 વર્ષ કાળી મહેનત કરી છે, પસીના પાડ્યા છે, 8-8 કલાક હોમવર્ક કરતા હતા, 8-8 કલાક. આ યંગસ્ટર બેઠા છે ને, એક 2 કલાક તમારી સ્કૂલનું લેસન તમારે કરવાનું હોય એમાં 22 વખત તો ઊભા થઈ જાઓ છો, 22 વાર ગણિતમાં પીપી લાગે અને ગણિતમાં ધોધો કરવા જવાનું, ગણિતમાં પાણી પીવાનું, ગણિતમાં પીપર ખાવાની. આ ધંધા નતા, અહીંયા સવારથી લખવાનું ચાલુ થાય અને પેન મૂકે ને, ખુદ ચંદ્રશેખર મહારાજ કહેતા કે હાથમાંથી પેન મૂકવી ન પડે, હાથમાંથી પેન પડી જાય, પડી જાય અને આંગળીને શું કરવી પડે, માલિશ કરવી પડે, ઘસવું પડે, ત્યારે એનું બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય. એનું એમને દુઃખ નહોતું, એનું એમને દર્દ નહોતું, પણ સાંજ પડે ગુરુમાને વંદન કરવા જાય અને પ્રેમસુરી દાદા પૂછે, ચંદ્રશેખર
આજે કેટલા પાના લખ્યા? આજે 40, આજે 50. અને એ વખતે ચહેરા પર જે મુસ્કાન આવે ને, ચંદ્રશેખર મહારાજ કે ગુરુના ચહેરાની મુસ્કાન જોઈએ ને અમારો આખા દિવસનો થાક ઉતરી જ. શું કમાલ ભણ્યા છે! એમણે ઉપમિતિ ભાવ પ્રપંચા કથાનું સંપાદન સંશોધન કર્યું, ઉપદેશ રહસ્ય નામના ગ્રંથનું સંશોધન કર્યું છે. તમને એમના લખેલા 350 પુસ્તક દેખાય છે. આ તો અમે સાધુ છીએ, અમે ભણ્યા છીએ, એટલે અમને ખબર છે કે એમણે સંસ્કૃત અને પ્રાકૃતની અંદર પણ કેવા કામ કર્યા છે. હજી હું સંભળાવું છું, આગળ સાંભળો. એમણે અધ્યાત્મ સાર બહુ કઠિન ગ્રંથ કહેવાય, એના પર ટીકા કરવાની કલમ કોઈ ચલાવે એવો ભડવીર નહોતો. એવા સમયમાં ડીસાના ચોમાસાની અંદર ચંદ્રશેખર મહારાજ, અમારે ગુણાનંદ સુરી મહારાજ હતા, એમની પાસે બેસી અધ્યાત્મ સારના 1300-1400 શ્લોક એનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું. ઉપાધ્યાય યશો વિજય મહારાજનો કઠિનમાં કઠિન ગ્રંથ કહેવાય એનું ટ્રાન્સલેશન ચંદ્રશેખર મહારાજે કર્યું. આજ સુધી એના પર કોઈ કલમ નથી ચલાવી શક્યું એવા કામ આ ચંદ્રશેખર મહારાજે કર્યા. એ જ્યારે સ્વાધ્યાય કરવા બેસે 7-7 કલાક ચાલે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ 7-7 કલાક કમ્મ પૈડી કર્મ પ્રકૃતિના સ્વાધ્યાય કરતા. અને હજી આગળ કહું, એ વિદ્યાના સ્વામી એમને નતા બન્યા, એમણે સંસ્કૃતમાં 70,000-75,000 શ્લોક લખ્યા છે. કોઈને ખબર છે ગુરુમાં માટે? ગુજરાતીના 350 ગ્રંથ ખબર છે. સ્વરાજનું ભેદી લોખંડી ચોકઠું, વંદે વીરમ, જોજે અમૃતકુંભ ઢોળાયના, આ બધા તો બહુ પછી લખ્યા છે. શરૂઆતના 20 વર્ષમાં એમણે 2-4 ગુજરાતી પણ લખ્યા હતા. સાધનાની સીડી આવા 2-4 લખ્યા, પણ વધુ ફોકસ સંસ્કૃત પ્રાકૃત પર હતું. એક બાજુ આગમ પ્રકરણો ચાલે, એમાં એક ગ્રંથ એમને મળ્યો જીવ સમાસ, એ આખો કર્મ સાહિત્યને લગતો. અને એના આધારે સંસ્કૃતમાં 70,000-75,000 શ્લોક પ્રમાણ ટીકા લખી છે. આજે એમના જ કોક શિષ્ય પ્રશિષ્ય એનું સંશોધન સંપાદન કરીને બહાર પાડવાના છે. કેટલો મોટો ગ્રંથ, કેટલું મોટું કામ, તમને જાણીને આશ્ચર્ય થશે. એમને એમ થાય કે મને આ 12 કલાક ઓછા પડે છે દિવસના. એટલે એમણે ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર એવી કોઈ ટેબ્લેટ, એવું કોઈ ઇન્જેક્શન છે કે જે લઈએ તો રાતના ઊંઘ ના આવે? તમારું ઉલટું. ડૉક્ટર ઊંઘ નથી આવતી, વિલિયમ ફાઈની ગોળી આપી દો ને, એક માર્યો ને ઇન્જેક્શન, કે ભાઈ હોઈ જઈએ 6-8 કલાક, તમારે ઘેનના ઇન્જેક્શન લેવા પડે છે. એમને કામ કરવું હતું, એમને ખબર હતી કે જિંદગી ટૂંકી છે અને મંજિલ બહુ દૂર છે. ટૂંકી જિંદગીમાં મંજિલ સુધી પહોંચવું હોય દિવસના 12 કલાકથી કામ નહીં ચાલે. અને એ મહાપુરુષ રાતના જાગવા માટે સ્વાધ્યાય કરવા ઇન્જેક્શન લેતા, અને ઇન્જેક્શન લઈ અને રાતના પણ સ્વાધ્યાય કરતા. એનો વિદ્યા વૈભવ છે. અને નંબર 2, એમનો બીજો વૈભવ કયો છે? વિચાર વૈભવ. જે વિદ્યા હોય ને એની પાસે જ વિચારો આવે. ભણ્યા ગણ્યા ન હોય એના માથામાં શું ધૂળ વિચાર આવે, એના માથામાં નેગેટિવ વિચાર આવે. આ મહાપુરુષ ભણી ગણીને તૈયાર થયા, એટલે વિચાર શક્તિ. રાજકોટમાં એમણે 2032માં ચોમાસું કર્યું. એ વખતે એક પંડિતજી હતા, પ્રભુદાસ બેચરદાસ, એમને ભારતીય સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસ માટેનું જબરજસ્ત નોલેજ હતું. ચંદ્રશેખર મહારાજ 4 મહિના ધૂણી ધકાવી, સવારે પ્રવચન આપવાના, બપોરે એની પાસે બેસવાનું, 4-4 કલાક આ દેશ માટે, આ દેશની સંસ્કૃતિ માટે અને આ યુવાનોની યુવાનીને ટકાવવા માટે એ પોતે કમર બાંધીને બેઠા. આ વિચારોમાંથી એમને ખ્યાલ આવ્યો કે અંગ્રેજોએ આપણને આઝાદી આપી દીધી છે, આઝાદી મળી નથી, એમણે આપણને હેન્ડઓવર કરી છે. પાવર ઓફ હેન્ડઓવર, આ પાવર આપણને આપી દીધા, હવે તમે સંભાળો. અને એના પરથી એમને ખ્યાલ આવ્યો કે ભલે આજે આઝાદી આપણને આપી છે, પણ આપણા ઉપર આજે પણ બાપ બનીને બેઠા હોય તો અંગ્રેજો બેઠા છે, આપણે આજે પણ એમના ગુલામ છે. કારણ કે આજે આપણને ભણવું અંગ્રેજી વગર ફાવતું નથી. તમારી માતૃભાષામાં તમે તમારા દીકરાને ભણાવો છો,
નહીં, ઇંગ્લિશ મીડિયમ. તમને કોન્વેન્ટ સ્કૂલો જોઈએ છે. આ બધું જાણ્યું અને એના પરથી એમને ખ્યાલ આવ્યો, આવનારી પેઢીને, યુવાનોને જો બચાવી લેવા હશે તો કંઈક કરવું પડશે. અને 1977માં મુંબઈ આવ્યા. યાદ છે 1977? એ જ વર્ષે અમારી દીક્ષા થઈ. દીક્ષા પછી મેં પહેલી વાર ચંદ્રશેખર મહારાજને બોરીવલીમાં જોયા. મેં દીક્ષા પહેલાં ક્યારેય જોયા નહોતા. બોરીવલીથી મુંબઈ વાલ્કેશ્વર સુધી અમે એમની સાથે ને સાથે રહ્યા. એમની છટા, એમના પ્રવચનો, એમની ડિસિપ્લિન, હું છક થઈ ગયો. મને થાય કમાલ કરીશ. એક દિવસમાં 3-3 પ્રવચનો આપે. મલાડમાં સવારે આપ્યું, આગળ બપોરે આપ્યું, ત્રીજું સાંજે આપ્યું. શું કમાલ! મને એમ પૂછવાનું મન થયું, આપ આટલો બધો પરિશ્રમ, મને કે આટલું મોટું મુંબઈ, આટલા બધા આપણા યુવાનો, આ બધાને મારે પહોંચી વળવું હોય તો હવે એક ટાઈમ નહીં, બે પાળી ચાલુ કરજો. અને એ 3 ચોમાસા, એક થયું શ્રીપાળનગર, બીજું થયું ભાઈખલા, અને ત્રીજું થયું ચંદનબાળા. આ 3 ચોમાસામાં તો એમણે 3 પેઢીને તારી લીધી. વડીલોને તાર્યા, યુવાનોને તાર્યા, બાળકો માટે પણ ચિંતન વિચાર કર્યા. અને એમના વિચાર વૈભવમાંથી આપણને 2 તપોવન પ્રાપ્ત થયા છે. આ બહુ મંથન કર્યું છે, ઘણા બધા વિરોધોને સહન કરીને પણ એમણે 2 તપોવન, એક નવસારી અને બીજું અમદાવાદ. અને એ 2 તપોવનમાંથી 4 તપોવન સ્કૂલ મળી. 4 તપોવન સ્કૂલ એક જામનગરમાં જ, એક અમદાવાદમાં જ, એક ભાઈંદરમાં જ, અને એક ક્યાં છે? ભિવંડી. નસીબદાર છે, ભિવંડીના માથા ઉપર ચંદ્રશેખર મહારાજનો ઉપકાર કાયમ રહેશે. ઓ બહેનો, તમારા દીકરા તપોવન સ્કૂલમાં જઈને એના જીવનમાં જે પરિવર્તન આવશે, એ માટે સ્કૂલના પ્રાધ્યાપકથી લગાવીને પ્રિન્સિપલનો ભલે આભાર માનજો, પણ આ કન્સેપ્ટ આપનાર જો કોઈ હોય, ચંદ્રશેખર મહારાજ હતા, તમે જિંદગીભર સુધી એમના ઉપકારથી મુક્ત નહીં રહી શકો. એક બાજુ કિશોરો માટે તપોવન આપ્યા, યુવાનોની યુવાનીને સાચવવા માટે એમણે દર રવિવારની શિબિર ચાલુ કરી. રવિવારની શિબિરનો કન્સેપ્ટ કોણ લાવ્યો? ચંદ્રશેખર મહારાજ. એમણે કીધું ને પ્રદીપભાઈએ, અમે દોડતા હતા અને અમે દોડતા હતા, અમે લાલબાગથી આવતા હતા, અમે માટુંગાથી જતા હતા, પારલાથી ભાઈખળા એમની શિબિર અટેન્ડ કરવા જતા હતા. કારણ કે એમના 3 વર્ષ બહુ મૂલ્યવાન વર્ષો હતા. અને 3, આ નાના બાળકોએ પરમ દિવસે સવારે અષ્ટપ્રકારની પૂજા કરીને હું જોતો હતો. 500 બાળકો જ્યારે અષ્ટપ્રકારની પૂજા કરતા હોય ત્યારે મને મનોમન ચંદ્રશેખર મહારાજ યાદ આવતા હતા. જૈન સંઘમાં, કોઈ પણ દેરાસરમાં નાનું બાળક જો અષ્ટપ્રકારની પૂજા કરતું હશે તો આ સંસ્કાર ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ જો કોઈને આપેલા હશે તો કોના મળશે? ચંદ્રશેખર મહારાજના. તપોવનની શું વખણાય? અષ્ટપ્રકારની પૂજા છેલ્લે જ્યારે નૃત્ય કરે, એ નૃત્યને જોવા માટે ખુદ ચંદ્રશેખર મહારાજ દેરાસરમાં આવીને ઊભા રહી જતા, અને બાળકોને નૃત્ય કરતા જોતા એમની આંખોમાંથી શું ચાલ્યા જતા? આંસુ ચાલ્યા જતા. 3 ચીજ સાંભળો, બચ્ચાઓને અષ્ટપ્રકારની પૂજા, કિશોરો માટે તપોવન, અને યુવાનો માટે શિબિર. તો વડીલો માટે પણ એમના અહીંયામાં ઓછી કરુણા નથી. એ વડીલોની માટે એમણે તપોવનની અંદર 24 રૂમ બનાવી, કે તમે તમારું ઘર છોડો, તમારા પરિવારને છોડો. એને એને ધ્યાન કુટીર નામ આપ્યું, ધ્યાન કુટીર. એક કુટીરમાં એક જણે રહેવાનું, બધી વ્યવસ્થા એકાશનું કરવાનું, આખો દિવસ આરાધના કરવાની, જેથી તમારી પાછલી જિંદગી સુધરી જાય. મને કહેવા દો, પહેલા 3માં સક્સેસ ગયા, છેલ્લામાં ના ગયા. વડીલોને જાણે પોતાના સંસારની એટલી બધી માયા છે, એક વડીલ પોતાનું ઘર છોડીને તપોવનની કુટીરમાં ના ગયો. એમનો વિચાર વૈભવ ગજબ હતો. એમણે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે ચિક્કાર પ્રયત્નો કર્યા. નરેન્દ્ર મોદીજી પંકજ સોસાયટીમાં 25 મિનિટ બેઠા હતા. એવી જ રીતના બીજી વાર, 2-3 વાર ગુજરાતના જ્યારે તેઓ સીએમ હતા,
ત્યારે ચંદ્રશેખર મહારાજ પાસે અવારનવાર આવતા અને એમની સાથે એમના મીઠા ઝઘડા પણ થતા. તો શંકરલાલ વાઘેલા ભાઈએ કીધું ને ભર સભામાં, શંકર વાઘેલાએ કીધું આપણને ખુશ કરવા માટે કે હું પણ મહાવીર સ્વામીને માનું છું એટલે મેં ઈંડું છોડી દીધું છે, ઈંડું ખાવાનું બંધ કર્યું. અને પછી એમનું લોહી ગરમ થયા વગર રહે ખરું? એમણે ઓલરેડી એક પ્રવચન તો આપી જ દીધું હતું. પાછા ઊભા થયા, શહેર કે અદાસે આગળ આવ્યા, બિલકુલ શંકર વાઘેલાની નજીક. અને પછી એમણે કીધું, શંકરભાઈ તમે ઈંડા ખાવ કે ના ખાવ એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, આટલું કામ કરી આપો, ગેરકાયદેસર જેટલી પણ ટ્રક રાજસ્થાનથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ કરે છે અને કતલખાનામાં જાય છે ને એને બંધ કરાવો, એ ટ્રક ડ્રાઈવરને નીચે ઉતારો અને સીઝ કરો અને જેલમાં નાખો, પણ કાયમ માટે તમે આ કતલખાના બંધ કરાવો તો અમે માનીએ કે શંકરભાઈએ અમને કંઈક આપ્યું છે. આ કહેવાની છાતી બીજા કોઈની નહીં, વાઘેલા એટલે તમે શું સમજો છો? દરબાર, રજપૂત અને વાઘેલા એટલે માથા ભરેલી કોમો હોય, પણ ચંદ્રશેખર મહારાજ પોતે જ માથે હું બાંધ્યું હતું કફાન તો જ બોલી શકે. દિલ્હીની અંદર 56,000 કતલખાનાઓને જ્યારે સિગ્નેચર અપાઈ ગઈ હતી ત્યારે અમદાવાદથી એમણે રણટંકાર કર્યો, કાં તો બંધ કરો નહીં તો હું વિયાર કરીને દિલ્હી આવું છું અને દિલ્હીના ચાંદની ચોકમાં આત્મવિલોપન કરીશ. અટલ બિહારી વાજપેયી હતા કે કોણ હતા મને ખબર નથી, હે વાજપેયીની સરકાર. અને એ વખતે આ કાયદો પાછો ખેંચી લેવો પડ્યો આ એમના વિચારનો. નંબર 3, એમનો વાણી વૈભવ. બોલો, પહેલો વૈભવ કયો? વિદ્યા. બીજો કયો? વિચાર. ત્રીજો હતો વાણી વૈભવ. વાણીના તો એ જાદુગર હતા. આપણને એમ લાગે કે જેમ તીર્થંકરોની વાણીના 35 અતિશય કીધા છે એમાંનો જાણે એક અતિશય ના હોય, બસ બેઠા એટલે બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ, ઉઠવાનું મન ન થાય. 1977 જ્યારે શ્રીપાળનગરમાં એમના પ્રવચન ચાલતા અમે લાલબાગથી જતા, મને એકવાર એવો વિચાર આવી ગયો કે આપણે આ વખતે 28 કરીએ અને 8 દિવસ ચંદ્રશેખર મહારાજ પ્રવચન કરે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, થાક ન લાગે, ઊંઘ ન આવે, એમની સભામાં કોઈ ઊંઘી ન શકે એવા વાણીના જાદુગર. એમને એમ નતા બન્યા, મને યાદ છે એમણે જીવનનું પહેલું ચોમાસું લીમડીમાં કર્યું, હજી તો પહેલું ચોમાસું. એમને એમ કે આ નાનકડા ગામમાં કોણ આવશે, આપણે સ્વાધ્યાય કરશું. એટલે અમદાવાદથી ઘણા બધા ગ્રંથો મંગાવી એક પાઠ ભરી દીધી અને જ્યાં પ્રવચન શરૂ, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો દિવસ 500, 1,000, 2,000, 5,000 રવિવારના દિવસે 5,000ની સભા, એક એક બધા ગ્રંથો એમને પડ્યા રહ્યા. મારે તો પછી પ્રવચનની તૈયારી કરવી પડે, હોમવર્ક વગર ક્યારે પણ પ્રવચન નતા કરતા. આપણે કહે છે ને, આવ ભાઈ તું બોલ, આવ ભાઈ તું બોલ, ફેકોલોજી ના ચાલે એમનામાં, હોમવર્ક સાથે જ એમણે પ્રવચન કરવાનું. ઇવન ક્યાં સુધી જિંદગીનું છેલ્લું પ્રવચન પણ એમણે હોમવર્ક સાથે કર્યું હશે. અને એ વાણી લીમડીથી શરૂઆત થઈ. એમણે એક ચોમાસું ડીસા કર્યું હતું. મને ડીસાના એક કાકા મળ્યા હતા સુરતમાં, મને કે અમે ડીસાથી 100 કિલોમીટર દૂર રહીએ. કેટલા ગામડામાં 100 કિલોમીટર, એટલે આખા અહીંથી ક્યાં જવાનું? નાસિક પહોંચી જઈએ, હ આમ તારાપુર આમ નાસિક. એ કહે કે અમે 2:30 વાગે પ્રવચન હોય, 11 વાગ્યાની બસ પકડવાની અને બસમાં ઠેબા ખાતા 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 ડીસા પહોંચવાનું અને બપોરના 2:30 વાગે હાઉસફુલ મંડપમાં એમના પ્રવચન હોય. મને યાદ છે લાલબાગથી અમે ક્યાં જતા, પ્રેઝન્ટ પેલેસ. જોયું તમે પ્રેઝન્ટ પેલેસ? એના ભોયરામાં પ્રવચન, એક સાથે 10,000 માણસ બેસી શકે એટલી વ્યવસ્થા અને પિન ડ્રોપ સાયલેન્ટ. 2:30 શરૂ થાય, 4 વાગે પૂરું થાય. રામાયણ મહાભારત આ બે ઉપર તો એમની હથોડી હતી જ,
પણ એમણે અંતરિક્ષજી તીર્થ માટે ત્રણ ચોમાસા કર્યા, લાગો લાખ. એમાં પહેલા ચોમાસામાં રામાયણ, બીજા ચોમાસામાં મહાભારત, હવે ત્રીજામાં શું તમે નહીં માનો, ભગવદ્ ગીતા ઉપર એમણે ત્રીજા ચોમાસામાં પ્રવચન કર્યા, જાહેર પ્રવચન કર્યા, હિન્દીમાં પ્રવચન કર્યા, દિગંબરોની વચ્ચે પ્રવચન કર્યા, અને પ્રવચનમાં 5,000-5,000ની સભા થઈ. ભગવદ્ ગીતા જે આપણો ધર્મગ્રંથ નથી, અને છતાં પણ એના ઉપર બધાને અનુકૂળ અનુરૂપ થઈને બોલવું નાની સૂની વાત ના કહેવાય. અને આવી વાણીના જાદુગર એટલા માટે હતા કારણ કે એમણે વર્ષો પહેલા પ્રેમસુરી દાદા સાથે જ્યારે પિંડવાડા ગયા, પિંડવાડાવાળા એટલે બેટા કે નહીં બેટા, ત્યાં પિંડવાડાથી 5 કિલોમીટર પર દૂર એક તીર્થ છે, બાવન જીનાલય, મૂળના એક મહાવીર સ્વામી. કયું? અજારી. અજારી ગામ. આ અજારીમાં એક સરસ્વતી માતા છે, આજે પણ એનો મહિમા છે. આજે પણ રાજસ્થાનીઓ પોતાના દીકરાની જીભ તોતડાતી હોય, બોબડાતી હોય, લબડતી હોય, બરાબર બોલી ન શકતો હોય, મેમરી પાવર ના હોય, તો પોતાના સંતાનને લઈ સરસ્વતી માતા પાસે જાય, ચાંદીની જીભ ચડાવે, અને પછી પોતાના બાળકને એમની પાસે હાથ જોડાવી પ્રાર્થના કરાવે, એવો સત એવો મહિમા છે. પ્રેમસુરી દાદાએ ચંદ્રશેખર મહારાજને ક્યાં મોકલ્યા? હજારી. અઠમ કરાવ્યો, અઠમ કરાવી અને પછી એમની જીભ ઉપર એક સરસ્વતીનો મંત્ર લખ્યો હતો. એમને વાણીમાં જાદુ નથી આવતા, બહુ યોગદાન બલિદાન આપવા પડતા હોય છે. એ 3 દિવસમાં એમણે જબરદસ્ત જાપ કર્યો એકાગ્રતાપૂર્વક, અને પ્રેમસુરી દાદાએ એમની જીભ ઉપર સરસ્વતી મંત્રનું આલેખન કર્યું, અને એમની જીભ ઉપર જાણે સાક્ષાત સરસ્વતી બેઠા. 1997માં અમે પિંડવાડા ચોમાસું કર્યું, અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરી મહારાજે અમને હજારી મોકલ્યા, અમે 3 આંબેલ કર્યા, અને પછી યોગ્ય દિવસે એ ગચ્છાધિપતિએ આ જીભ ઉપર સરસ્વતી મંત્રનું આલેખન કર્યું છે. એમને વાણી નથી આવતી. આ મહાપુરુષોની કૃપા, કરુણા, ઉદારતા જ્યારે ભેગી થાય ત્યારે આ વાણી નીકળતી હોય છે. એમની વાણી ડીસામાં ઘણા બધા કસાઈઓએ કતલખાના બંધ કરી દીધા, વિયાર કરીને અમદાવાદ આવ્યા. એક ઉપાશ્રયની અંદર ઉતર્યા હતા, પોતે વાપરીને પહેલે માળે ગયા, અને એ જ વખતે કાળો કુટ્ટો માણસ આવ્યો. નીચે બેઠેલા સાધુઓને પૂછ્યું, ચંદ્રશેખર કાંઈ? એક જણે ભોળા બાબે કહી દીધું, ઉપર બેઠે. એને ખ્યાલ ન રહ્યો આ માણસ કોણ છે. એ કસાય હતો, કસાય. એ શોધતો ફરતો હતો કે ચંદ્રશેખરજી કહાં પર હૈ, જિસને અમારા ધંધા તોડ ડાલા, આજ ઉસકો મેં તોડ ડાલું. થેલીમાં છુરી લઈને આવ્યો, કટારી, જેવા મળે એટલે હુનરાવી દઉં. અને ચંદ્રશેખર મહારાજ એ વખતે એકલા બેઠા હતા રૂમની અંદર. આ કસાઈ પહોંચી ગયો, કોણ હૈ ચંદ્રશેખર? એમણે જોયું, એમણે કહી દીધું, મેં ચંદ્રશેખર. પણ શું કમાલ, જ્યારે એને પહેલી વાર જોયા હતા ત્યારે માથા પર વાળ દાઢી ભરેલી, અને આજે જોયા ત્યારે લોચ થઈ ગયો. ભગવાને અમને શું લોચ કરીને બચાવી લીધા, પ્રભુની આજ્ઞા શું કામ કરતી હોય છે. બોલો કે યે નહીં હૈ, યે ભલે બોલે, યે નહીં હૈ, વો કહીં પર છિપ ગયા હૈ સાલા. અને નીચે ઉતરી ગયો. નીચે ઉતર્યો ત્યારે એની થેલીના છરા વાગતા હતા અંદર, લોખંડી છરા હોય, 2-3 છરા હોય, એ અંદર અંદર વાગતા સાધુએ સાંભળ્યા. અને સાધુઓને થયું, નક્કી આપણી ભૂલ થઈ ગઈ છે, દોડ્યા, આપણા ગુરુદેવ સેફ છે ને. ગુરુદેવ બરાબર. કોઈ આવ્યું હતું? હા આવ્યું હતું. શું કરી ગયો? એક કે ચંદ્રશેખર કોને? મેં કીધું મેં હું, બસ મને જોયો, નીચે ઉતરી ગયો. અરે ગુરુદેવ, એ કસાયો હતો, એ આપણને ખતમ કરી નાખવા આવ્યો હતો. શું વાત કરો છો? જુઓ આ મહાપુરુષની આ ઉપકારને યાદ કરવાની રીત જુઓ, આને કૃતજ્ઞતા કહેવાય. ચંદ્રશેખર મહારાજ એટલું જ બોલ્યા, મારા ગુરુ પ્રેમસુરી મહારાજ દેવલોકમાંથી મારી રક્ષા કરી રહ્યા છે.
અને લિટરલી એવું હતું. જ્યારે જ્યારે એમના ઉપર મરણાંતિક કષ્ટો આવ્યા 1977-75 ઇન્દિરાજીએ શું રાખ્યું હતું? કટોકટી, ઇમરજન્સી. મોટા મોટા નેતાઓને પકડી પકડીને ક્યાં નખાતા હતા? જેલમાં. જે રીતના કાશ્મીરમાં 370ની કલમ બરાબર પાસ કરાવી હતી, મોદીજીએ ફાતિમા બાતિમા બધાને ક્યાં ફેંકી દીધા હતા? જેલમાં. ઇન્દિરાજી બરાબર એની પોલીસ ધ્યાન રાખતી હતી. અને એ જ સમયે ચંદ્રશેખર મહારાજ સુરત અને નવસારીમાં ઇન્દિરાજીની સામે કચ કચાવીને પ્રવચનો કરતા. જૈન સંઘને સમાચાર મળ્યા કે આ ઇન્દિરાજી ગમે તે રીતે ચંદ્રશેખર મહારાજને જેલમાં રાખી દેશે. જૈન સાધુ જેલમાં જાય, જૈન સંઘનું નાક કપાય. સમજાવ્યા ચંદ્રશેખર મહારાજ કે જે ખોટું છે ખોટું છે, હું નહીં હટ. અંતે અમલનેરમાં એ સમયે 26 દીક્ષા હતી અને 26 દીક્ષામાં બધા જ મોટા મોટા ગુરુ ભગવંતો ભેગા થવાના હતા. ચંદ્રશેખર મહારાજને નવસારીથી જંગલના માર્ગે મહારાષ્ટ્ર લઈ અમલનેર પહોંચાડવામાં આવ્યા હતા. એ 56ની છાતીવાળા હતા. જૈન સાધુઓમાં જો 56ની છાતીવાળા હોય, એકમાત્ર ચંદ્રશેખર મહારાજ. સુરતમાં પ્લેગ ફાટ્યો હતો, ચારે બાજુથી લોકો સુરત છોડવા તૈયાર હતા. સેંકડો સાધુ સાધ્વીજી હતા, બધાની નજર ચંદ્રશેખર મહારાજ પર. કૈલાસનગરમાં જો કૈલાસનગરના ચંદ્રશેખર મહારાજ સુરત છોડે તો આપણે છોડવા. અને બીજી બાજુ ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ ઉપર સતત પ્રેશર આવે કે તમે ચંદ્રશેખર મહારાજને સુરતથી લઈ લો, જો આ પ્લેગ થયો તો આપણે આ હીરો ગુમાવી દેશું, એમને તપોવન લઈ જાઓ. અને જય ગોસુરી મહારાજ ગોરેગામ પ્રેશર ગયું, તમે જલ્દીથી છોડો, તપોવન આવી જાઓ. હું તમને આદેશ કરું છું, તમે ગાડીમાં બેસીને સુરતથી તપોવન ચાલ્યા જાઓ. આદેશ. અને એ જય ગોસ મહારાજને પોતાના ગુરુ માનતા. જુઓ, 2 વર્ષ મોટા હતા, ઉંમરમાં છોટા હતા. ઉંમરમાં ચંદ્રશેખર મહારાજ મોટા, દીક્ષામાં જય ગોસ મહારાજ મોટા. ખાલી 2 વર્ષ. બે ભાઈઓ અને 2 વર્ષ વચ્ચેનો ફરક હોય અને બાપ ના હોય તો નાનો ભાઈ મોટા ભાઈને ગુરુ ભગવાન બાપ માને ખરો? ના માને, સરખા માને. પણ ચંદ્રશેખર મહારાજ ભુવન ભાનુસુરી મહારાજના ગયા પછી એમણે જય ગોસ મહારાજને ગુરુ માન્યા. ગુરુ જેવા માની લીધા, પોતાની આલોચના પણ એમની પાસે લેવાનું. એમના પગનો અંગૂઠો, જય ગોસ મહારાજના પગનો અંગૂઠો ચંદ્રશેખર મહારાજ પોતાની આંખ સાથે ઘસતા કે આ કાળના પરમ બ્રહ્મચારી પુરુષ જો કોઈ હોય તો એ જય ઘોષ મહારાજ. જય ઘોષ મહારાજનો આદેશ થયો. એમણે સામે વળતો જવાબ આપ્યો, સાહેબ ચિંતા મત કરો, હું જો સુરત છોડીશ, બધા સાધુ સાધ્વી તો છોડશે, જૈન સંઘ પણ છોડી દેશે. અને એ વખતે સુરતનો કમિશનર હતો જગદીશન, બહુ માથા મારે હતો, સ્ટ્રિક્ટ ડિસિપ્લિનમાં માનવા વાળો. એ જગદીશન ચંદ્રશેખર મહારાજને આવીને વિનંતી કરી, સાહેબ તમારી સુરક્ષા અમે વિચારશું, પ્લીઝ આપ સુરત મત છોડો. અને ગચ્છાધિપતિએ કીધું, સારું, જેમ તમને યોગ્ય લાગે એમ કરજો, મારા તરફથી છૂટ છે. ચાલુ ચોમાસામાં એમણે સુરત ના છોડ્યું, બધાને પોતાની પાસે સંભાળ્યા, પ્લેગના ઉપદ્રવમાંથી બહાર આવ્યા. યાદ રાખજો, સંવત્સરીના દિવસે પૂર આવ્યા, સુરતના ચોમાસામાં પૂર આવ્યા. સંવત્સરીનું પ્રતિક્રમણ હજી શરૂ થાય એ પહેલા સમાચાર આવ્યા. જો જૈન સંઘની ગીતાર થતા કેવી હોય. ચંદ્રશેખર મહારાજ ઊભા થયા, બેઠેલા યુવાનોને કીધું, સામાયિક ન લીધું હોય તો હવે લેતા નહીં, લઈ લીધું હોય તો પાડી નાખો. જ્યારે આખા સુરત પર રેલ આવી રહી છે ત્યારે આપણાથી સંવત્સરી પ્રતિક્રમણ ના કરાય. જેટલા યુવાનો છે પહોંચો, રેલના સંકટને દૂર કરવાના પ્રયત્ન કરો. 3 દિવસ પછી ભાદરવા સુદ આઠમના હું તમને બીજું પ્રતિક્રમણ કરાવીશ. સંવત્સરીના દિવસે તો ગમે તેવો માણસ પણ પ્રતિક્રમણ કરે કે ના કરે, 12 મહિનાનું એક પ્રતિક્રમણ કરે કે ના કરે, પણ આ ગીતાર થતા આજે જો આપણે યુવાનો પ્રતિક્રમણ કરીએ અને હજારો અજયનો ઘરબાર વિનાના થઈ જાય, એવા પ્રતિક્રમણ શું કામના. સ્ટેન્ડ અપ. અને સેંકડો યુવાનોને એમણે મોકલી દીધા
કતાર ગામ અમરોલી વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ફૂડ પેકેટ એવી બધી સેવા વ્યવસ્થાઓ કરાવી અને પછી એ જ યુવાનોને ખુદ ચંદ્રશેખર મહારાજે પ્રતિક્રમણ કરાવ્યું. વાણીના જાદુગર હતા. નંબર ચાર, એમનો ચોથો વૈભવ વ્યવહાર વૈભવ. એટલા જ વ્યવહારના કુશળ હતા, ઘણીવાર જે માણસ હાઈટ ઉપર પહોંચી જાય પછી નીચેના નાનાઓને ભૂલી જાય. એમના હાથ આસમાનને પહોંચ્યા પણ એમના પગ તો ક્યાં હતા? ધરતી પર હતા. કેવો વ્યવહાર, કેવા કુશળ! રત્નસુંદર મહારાજ એ પણ એમના પ્રવચન સાંભળવા સાબરમતી જાય, શાંતિનગરથી, ઉસ્માનપુરાથી. અને જ્યારે સાબરમતી ગયા, 5,000-5,000ની સભા, ચંદ્રશેખર મહારાજ કે રત્નસુંદર બેસી જાઓ, બેસી જાઓ, તમે પ્રવચન કરો અડધો કલાક, પછીનું હું કરીશ. ઓલા તો એમની સભા જોઈને ઠરી જાય, નહીં મારું કામ નહીં. આજે ભલે એ લાખોની સામે બોલેશ, પણ એ હજી એમની શરૂઆત હતી. ચંદ્રશેખર મહારાજ કે ભલા માણસ સાયકલ રેડી છે, પાછળ બેસી જાઓ કેરિયર પર, હું લઈ જઈશ તમારી સાયકલને. એવું જ મારી સાથે થયું. 2048 નું અમારું ચોમાસું, 48, યસ, અંબાવાડીમાં ચંદ્રશેખર મહારાજનું, અમારું શાંતિનગર, અમારી દીક્ષાનું 16મું વર્ષ. હજી સુધી અમે પ્રવચનકાર તરીકે બહાર નતા આવ્યા ચોમાસા કરવા, છૂટક પ્રવચનો કર્યા, રિટેલનો ધંધો કરતા હતા, હોલસેલનો ધંધો નતા કરતા. ભિવંડીમાં આવ્યા હતા કે નતા આવ્યા હોળી કરાવવા, એ બધું રિટેલ ધંધો ચાલતો હતો. અને આંબાવાડી એમની શિબિર રવિવારની એ સાંભળવા માટે અમે શાંતિનગરથી ગયા, વંદન કર્યા. મને જોઈને કહે, બોલો અડધો કલાક પ્રવચન તમારે આપવાનું. મેં, હું સાહેબ મારા ગુરુ મહારાજને મારે પૂછવું પડે. અરે હું તમારા ગુરુને કહી દઈશ, તમારા ગુરુ તો મારા દોસ્ત કહેવાય, બેની જોડી, ચંદ્રશેખર મહારાજ અને હેમચંદ્ર સુરીની જોડી. ગુરુદેવ બીમાર હતા ત્યારે વાપરી નતા શકતા, તો ચંદ્રશેખર મહારાજ એમની આંખમાં પાટા બાંધે, હેમચંદ્ર મહારાજની આંખમાં પાટા બાંધે અને પછી એમને વપરાવે. કારણ કે દેખાય ને તો ગભરાય, જોવાનું જ નહીં, દેખે એ દાજે, બતાડવાનું જ નહીં, અને પોતે વાત કરાવતા જાય, બોલતા જાય. એમ તો જોક્સ મારવામાં હોશિયાર હતા, એમ જોક્સ બાજી કરે અને વપરાવે અને એમનું શરીર વજન વધારે. હું, નહીં સાહેબ, મને કહે તમે જ્યારે પ્રવચન કરશો ને ત્યારે તમને 500 માણસ મળશે, મારી સભામાં બેસી જાઓ સીધા 5,000. મેં કહ્યું, સાહેબ મારું કામ નહીં. આ ઉદારતા, આ એમની વ્યવહાર કુશળતા. વર્ષો પછી જ્યારે પ્રવચન કર્યું, એમની સભામાં એમની નિશ્રામાં પ્રવચનકારો પણ પ્રવચન ના કરે, હેમરત્ન સુરી મહારાજ એમને કહી દે કે તમારી હાજરીમાં હું પ્રવચન નહીં કરું. અને એકવાર એવો જ પ્રસંગ આવ્યો, મારે એમની નિશ્રામાં જ બોલવાનું આવ્યું. જગતગુરુ હિરસુરી મહારાજની 400મી તિથિ, બધા વડીલો બેઠા હતા, ગચ્છાધિપતિ ભદ્રગુપ્ત સુરી મહારાજ, ધર્મગુપ્ત મહારાજ, ચંદ્રશેખર મહારાજ, ગુરુદેવ, હેમરત્ન સુરી, બધા. આખું આયોજન મેં સંભાળ્યું હતું, મારે બોલવાનું હતું. બોલ્યો, 20-25 મિનિટ બોલ્યો, કચકચાવીને બોલ્યો. પ્રવચન પૂરું, બધા અપાશ્રમાં ગયા. મને ઊંડે ઊંડે એમ થાય કે ચંદ્રશેખર મહારાજ આપણા પ્રવચન માટે માર્ક્સ આપે છે કે નથી આપતા? બીજા બધા તો આપે કે ના આપે, ઠીક છે, એમનું શું કહેવું છે? એટલે 1 વાગ્યો, ગોચરી પૂરી થઈ ગઈ, સાહેબ સૂતા હતા. મેં પૂછ્યું, જોઈ આવું. હું ધીમે પગલે ઉપર ચડ્યો બીજે માળે. એમના હોલમાં પગ મૂકવો ને એમની રૂમમાં, એટલે સિંહની ગુફામાં પગ મૂકવા જેવું ફાટે. એટલે હું જોતો હતો, મેં કીધું જાગી તો ગયા, 3 નૌકાર ગયા. ઓમ નમો જીનાય એમ તો આવડતું નહોતું ત્યારે, પણ 3 નૌકાર ગણીને અંદર ગયો, વંદન કર્યા, જોયું. મને કે તમે બોલ્યા? મેં કીધું હાજ, ટુ ધ પોઈન્ટ, બહુ મુદ્દાસર બોલ્યા, બધું જ સમાવી લીધું, બહુ વ્યવસ્થિત બોલ્યા. અપની છાતી કેસી હો જાતી હે, 56ની છાતી થઈ જાય. મેં કીધું બસ, એક મહાપુરુષે આપણને સર્ટિફિકેટ આપી દીધું, કામ થઈ ગયું. એ વાત જુદી છે. તમે બધા ભલે બોલ બોલ કર્યા કરો કે ચંદ્રશેખર માં રત્નસુંદર ને હેમ રત્નસુંદર સરવાળો, એ બધું કાંઈ નથી, આ બધા મહાપુરુષોના આશીર્વાદ છે તો આજે આપણે બોલી શકીએ છીએ. બાકી એમના જીવન
એમની એમની સંયમની પ્રીતિ આ બધું જોવા જઈએ તો અમે એમના અંગૂઠાના નખના રજ બરાબર પણ નથી. હું તો તમને કહું છું, આવા નારાઓ અમારા માટે નહીં લગાડવાના. દેખો દેખો કોણ આયા, આ એકમાત્ર ચંદ્રશેખર મહારાજને શોભે, બાકી 14,000 માંથી કોઈની સાથે આ નારો મેચ નહીં થાય. નક્કી કરો, જિંદગીમાં જેને ને તેને બધાને શેર નહીં બનાવી દો. આપણે શું શેર જેવા છે? આ આપણી નજર સામેના શેર જેવા મહાપુરુષો થઈ ગયા છે. શું કમાલનું એમની વ્યવહાર કુશળતા! બે તિથિના કીર્તિય સુરી મહારાજ હોય તો પોતે સામે ચડીને એમને મળવા જતા. એમના મનમાં એક જ હતું, જૈન સંઘ એક થાય. સંઘની એકતા માટે કીર્તિય સુરી તો કેટલા નાના એમના, આ 2008માં ને એ 2024માં કે 25માં કેટલા નાના કહેવાય, 16 વર્ષ નાના દીક્ષામાં, અને છતાં પોતાની મોટાઈ છોડી એમની પાસે જાય, એમની સાથે દોસ્તી રાખે અને એમને વાતો કરે, આપણે એક થઈએ. એમની વ્યવહાર કુશળતા હતી. અને નંબર 5, સૌથી મોટો વૈભવ એમનો વૈરાગ્યનો વૈભવ હતો. આ બધું તો જ શોભે, મૂળમાં જો વૈરાગ્ય હોય તો. સંસારમાં હતા ત્યારે કેવા વૈરાગ્ય, જમવામાં દ્રવ્ય ધારે, મીઠાઈના ત્યાગ કરે. પ્રેમ સુરી મહારાજ દેવલોક થયા એ દિવસથી એમણે કાયમ માટે મીઠાઈ છોડી દીધી. 2024થી 2068 સુધી એમણે મીઠાઈનો ત્યાગ કર્યો. ગુરુના ગયા પછી આપણા પેટમાં આવે મીઠાઈ કઈ રીતના જઈશ? બાનુ વિજયના પ્રવચનો સ્વામી છાતીએ ન સાંભળી શકે. એ કહેતા કે અમે ખૂણામાં બેસીને સાંભળીએ, સ્વામી છાતીએ તો ઝીલી જ ન શકાય. અને એમનું પ્રવચન પૂરું થાય, બધા જાય, અમે લાલબાગમાં કે 5-15 જણા ધ્રુસકે ધ્રુસકે રડીએ કે અમે ક્યારે આ સંસારમાંથી બહાર આવશું. આવો વૈરાગ, એકદમ સિમ્પલ લાઈફ મેં જોયા છે. એમને વિહારની અંદર એમનો જે થેલો હોય ને, થેલો આજના જેવા અમારા કેવા એટિકેટ થેલા હોય, પાટિયા નહીં ખાવા હોય, એકદમ કડક બનાવવાનું, કુછ નહીં, આ ચોપડી નાખી, આ નોટ નાખી, આ પેન નાખી, ચશ્માનું બોક્સ નાખ્યું અને નાખી દીધું ખભે ખભે કોથળો ને દેહ મોકળો. સિમ્પલ થેલો, સિમ્પલ ચશ્મા, સિમ્પલ લાઈફ. ઊંચામાં ઊંચા ઘરમાંથી આવ્યા પછી સંયમ જીવનની અંદર એકદમ સાદાઈથી જીવવાવાળા આ મહાપુરુષ હતા. કારણ કે વૈરાગી હતા, એમના પ્રવચનથી વૈરાગ્ય પામી. કોઈ સમુદાય એવો નહીં હોય કે જેમાં દીક્ષા ન થઈ હોય. એમના પોતાના 100થી વધારે શિષ્યો એમની હાજરીમાં જ 90 ઉપર, આજે 125 આંકડો પહોંચી ગયો છે. એમના પોતાના 125 જેટલા શિષ્યો, હજારો વીર સૈનિકો અને લાખો શ્રાવક શ્રાવિકાઓ એમનાથી વૈરાગ્ય પામ્યા. મને સ્થાનકવાસી સાધ્વીજી મળ્યા હતા, એ મૂળ કચ્છના હતા. 7 બહેનો હતી, 7માંથી 6 દીક્ષા લીધી. 7મી કે મને ભાવ નતા થતા. અને એમાં અમારા કચ્છમાં ચંદ્રશેખર મહારાજ આવ્યા, આપણા હાલારમાં આવી ગયા છે. હું ન ભૂલતો હોઉં તો સિક્કાના ભગવાનની પ્રતિષ્ઠા ચંદ્રશેખર મહારાજે કરી, બરાબર છે? સિક્કા ગાગવાની અંદર રોકાણા અઠમ કર્યા હતા, કરાવ્યા હતા. હાલારીઓ ઉપર એમનો ઓછો ઉપકાર નથી. દિવ્ય પદ્મ મહારાજ, મોક્ષ તિલક મહારાજ, મુક્તિ તિલક મહારાજ, બધા હાલારીઓ એમની પાસે દીક્ષા લીધી. અને અમે પણ એ વડીલોની નિશ્રામાં જ મોટા થયા. અમારા એ ગુરુતુલ્ય હતા. એનો આવો અદ્ભુત વૈરાગ્ય, મને ઓલા સ્થાનકવાસી સાધ્વી કે, મારા મા બાપની ઈચ્છા કે તમે એક બેન કેમ સંસાર માર્યો છે, 6-6 બહેનો દીક્ષાના માર્ગે ગયા, તમને કેમ ભાવ નથી થતો? અને એ મહાત્મા કે અમારા ગામમાં ચંદ્રશેખર મહારાજ આવ્યા. અંજારની અંદર ચંદ્રશેખર મહારાજની હાઈએસ્ટ સભા, જાહેર પ્રવચનમાં જો થઈ હોય અંજારમાં, જેમાં 13,000 માણસ હતો. અહીંયા તો 1300 ને ભેગા કરતા નાકે દમ આવી જાય છે. 13,000ની સભામાં એ મહાપુરુષે બે ધડક પ્રવચન આપ્યું. અને એ સાધ્વી સંસારીપણામાં હતા, એને વૈરાગ્ય થઈ ગયો, ભાવ થઈ ગયો, અને એ પણ ચારિત્રના માર્ગે ગયા. આ વૈરાગ્યનો વૈભવ હતો. બોલો, ફરીથી પહેલો વિદ્યા, બીજો વિચાર.
ત્રીજો વાણી, ચોથો વ્યવહાર અને પાંચમો આ વૈરાગ્ય. આ પાંચ વૈભવના સ્વામી હતા. આજે 10 વર્ષ થયા છે, પણ હું કહું 100 વર્ષ પછી, 1000 વર્ષ પછી, અરે 18000 વર્ષ સુધી કોઈ યાદ રહેશે તો એ ચંદ્રશેખર મહારાજ. એમના જમાનામાં 7 ચંદ્રશેખર થયા હતા. ચંદ્રશેખર મહારાજના સમયમાં આ દેશમાં 7 ચંદ્રશેખર થયા. એક હતો ક્રિકેટર ચંદ્રશેખર, યાદ છે, બિશનસિંહ બેદી ચંદ્રશેખર, આ બધા ક્રિકેટરો હતા. આજે કોઈ યાદ કરે છે? વો ભૂલાયેગા, વો ભૂલ જાયેગા. ફિક્સિંગ બિક્સિંગના જમાનામાં કોણ કોને યાદ રાખે છે? એ ચંદ્રશેખર ભૂલાઈ ગયો. એક એક્ટર હતો, ના ચાલ્યો બહુ, એ બોલિવૂડમાં ચાલ્યો જ નહીં, આઉટ. એક્ટર ચંદ્રશેખર પણ ગયો. એક કોણ હતો? ફ્રીડમ ફાઈટર ચંદ્રશેખર આઝાદ. એને ભૂલાવવાના પ્રયત્નો ચાલે છે. મેં કીધું ને 15 ઓગસ્ટે તમને, આ દેશના ફ્રીડમ ફાઈટરોને ભૂલાવવાના છે, એ ભૂલાઈ જવાનો છે. એવા એક હતા ડોક્ટર, તમને યાદ હોય તો દાદા ધર્માધિકારી, એમનો એક દીકરો છે જેનું નામ હતું ચંદ્રશેખર, અને એ સારા ડોક્ટર વૈદ્ય હતા. એ પણ કોઈને યાદ આવે છે? નહીં. એવા એક બેરિસ્ટર હતા, એનું નામ પણ ચંદ્રશેખર હતું, એ કોઈને યાદ નથી આવતા. એવા એક સંત હતા, એનું નામ ચંદ્રશેખર, યાદ આવે? ચંદ્રસ્વામી નહીં, ચંદ્રશેખર. હું એને કેરેક્ટર કહું છું, કેરેક્ટર, પણ એ પણ કોઈને યાદ આવે છે? નથી આવતા. એક પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા, એ યાદ આવતા હશે થોડા ઘણા, ચરણસિંહ ને બધા જયારે થયા હતા ને ઉપરા ઉપરી, દેવીલાલ અને બીજો કોણ હતા? ચંદ્રશેખર. આજે યાદ આવે છે? કોઈ યાદ કરે છે? નો ક્રિકેટર, નો એક્ટર, નો ફ્રીડમ ફાઈટર, નો ડોક્ટર, નો બેરિસ્ટર, નો કેરેક્ટર, નો પ્રાઇમ મિનિસ્ટર, યે 7 ચંદ્રશેખર નહીં ચલેગા. ચલેગા તો એક હી ચંદ્રશેખર ચલેગા, ઓર વો યુ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ ચંદ્રશેખર મહારાજ ચલેગા. આવા એ મહાપુરુષ મરણોત્તર જેમ પદવી અપાય છે ને, ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, એમ એમને જીવતા તો આચાર્ય પદવી ના લીધી, પણ એમના ગયા પછી અમારા ગચ્છાધિપતિએ એમને એક બિરુદ આપ્યું. કયું બિરુદ? યુગ પ્રધાન. યુગ પ્રધાન એટલે નાની સૂની ના કહેવાય, ભારત રત્ન પણ સાઈડ પર રહી જાય એટલી મોટી કહેવાય, ગચ્છાધિપતિઓને પણ ટપી જાય એટલી મોટી પદવી કહેવાય. અને હું નસીબદાર કે એ પદ જાહેર કરવાનો લાભ આ મહાબોધિ સૂરીને પ્રાપ્ત. સુરતની અંદર રમેશભાઈ ચાવાલા એમના ઘરે, ઘર દેરાસરમાં ચંદ્રશેખર મહારાજની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા પૂરી થયા બાદ જૈન સંઘની વચ્ચે સાહેબે કીધું, તમે જાહેર કરો કે હવે પછીથી ચંદ્રશેખર મહારાજ માટે સીધું પન્યાસ ચંદ્રશેખર બોલવાનું કે લખવાનું નહીં, જ્યારે જ્યારે બોલો કે લખો ત્યારે શું બોલવાનું? યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજય મહારાજ. આવા એ મહાપુરુષ માટે જેટલું બોલશું ઓછું પડશે, હજી શત્રુંજય તપના બ્યાસના કરાવવાના છે. મને તો ભાઈ મહારાજે 4નું અલ્ટિમેટમ આપ્યું હતું, પણ ઘડિયાળ બાજુ પર રહી જાય બોલવા માટે, જ્યારે ત્યારે કેટલા વાગી ગયા? 4:30. ઓકે, એક છેલ્લી જાહેરાત. આવતા રવિવારની શિબિર કઈ છે? એડ્રેસ ઓફ રિલેશન. હવે રિલેશન કોનું કોનું હોય? મા બાપ, ભાઈ બહેન, હસબન્ડ વાઈફ અને દીકરા દીકરી. ત્યારે મને થયું કે એકલા દીકરા દીકરીઓ સાંભળે એ વ્યાજબી ના કહેવાય, હસબન્ડ વાઈફ સાંભળે બરાબર ના કહેવાય. આખા ફેમિલીને આ શિબિરમાં આપણે આવરી લેવા જ માટે, એક શિબિર માટે, ફક્ત એક જ શિબિર માટે 35 થી 50ના, 15 થી 50 જે પણ બાકી રહી ગયા હોય, 35 થી 50 હજી ઉપર નહીં. કેમ, તમે કેટલા ના છો? બધા સબ અપના અપના ધ્યાન રાખો. હા, તમે VIP ગેસ્ટ. તો 15 થી 50 માટે આ શિબિરની અંદર આપણે એન્ટ્રી આપશું. પાસ વગર આ વખતે કોઈને પણ એન્ટ્રી નહીં મળે, કોઈ પણ ગમે તેવો ધુરંધર હોય એને પણ પાસ વગરનો એન્ટ્રી. તો એના પાસ બહાર મળે છે? મળે છે, નરેન્દ્રભાઈ પાસે છે,
વેલો તે પહેલો 10 રૂપિયામાં તમારો પાસ મેળવી લેજો. જેના જૂના પાસ છે એને લેવાની જરૂર નથી.